અમરેલી લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત 1841 મતમથકો પર 70,31,040 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે 9,335 કર્મચારીઓ ફરજમાં રોકાયેલા છે. તેવા સમયે ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિત અન્ય 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોઈ રહ્યો છે. અમરેલી લોકસભામાં વર્તમાન જિલ્લા પંચાયતના પ્રમુખ ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા અને કોંગ્રેસ ગઠબંધનમાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઉમેદવાર જેનીબેન ઠુમર વચ્ચે જામ્યો ચૂંટણી જંગ. કોણ થશે વિજેતા તેવી ચર્ચાએ જોર પકડ્યું. અમરેલી લોકસભા મતવિસ્તારમાં 3 ટર્મથી ભાજપમાંથી નારાયણભાઈ કાછડિયા વિજેતા થયા છે, ત્યારે આ વખતે ભાજપ પાર્ટી નવા જ કાર્યકર્તાઓને ટિકિટ આપી છે. ત્યારે અમરેલી જિલ્લામાં 2022ની વિધાનસભામાં 5 ધારાસભ્ય ભાજપના વિજેતા જાહેર થયેલ, તો ધારી વિધાનસભામાં જેવી કાકડિયા સતત 3 વખતથી વિજેતા જાહેર થયા. અમરેલી લોકસભા ચૂંટણી 2024માં જિલ્લા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાર પ્રક્રિયા શરૂ છે, ત્યારે લોકોમાં મતદાર કરવા ભારે ઉત્સાહ જોવા મળ્યો. ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયાએ માદરે વતન ધારી તાલુકાના ચલાલાપરા પ્રાથમિક શાળા ખાતે સજોડે મતદાન કરી ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા વિજેતા થશે તેવો વિશ્વ વ્યક્ત કર્યો. અશોક મણવર, ZSTV, અમરેલી.